अमरेली शहर वोर्ड नंबर 7 માં ચાંદની ચોકમાં સીસી રોડનો માજી જિલ્લા ભાજપ પ્રમુખ દિનેશભાઈ પોપટના વરદ હસ્તે ખાત મુહૂર્ત કરવામાં આવ્યું હતું। વોર્ડ નંબર 7 ના વિસ્તાર ચાંદની ચોક વિસ્તાર સાથે દિલશાદભાઈ શેખની ગલી, વાજાગોરની શેરી, અંતુભાઈ સોઢાની સામેની ગલી, વલિયાજીનું નાકુ સહિતના તમામ વોર્ડ નંબર 7 ના વિસ્તારમાં સીસી રોડથી મઢાશે। લોકોની હાલાકી દૂર કરવા, વહેલી તકે ઘટતું કરવા નગરપાલિકા પ્રમુખ મનીષાબેન રામાણી, ચેરમેન સુરેશભાઈ શેખવા, સારહી યુથના પ્રમુખ મુકેશભાઈ સંઘાણી સહિત તમામ સદસ્યનો અજીજભાઈ ગોરીએ આભાર માન્યો હતો। ખાતમુહૂર્ત પ્રસંગે દિનેશભાઈ પોપટ, ચેરમેન સુરેશભાઈ શેખવા, માજી પ્રમુખ જયંતિભાઈ રાણવા, જિલ્લા લઘુપતિ પ્રમુખ રજાકભાઈ કચરા, રાજા ગૌરી, સમીરભાઈ બિલખિયા, સોહિલભાઈ શેખ, નિઝામુદ્દીન બાપુ કાદરી, તેજસભાઈ ધોણે, અબરાર બાપુ સૈયદ, અજયભાઈ પંડ્યા, અલ્તાફભાઈ, નવાબ ગોરી, યાસીનભાઈ રાધનપરા, પત્રકાર ભાવેશભાઈ ચૌહાણ, રાજુભાઈ પઠાણ, ગૌરાંગભાઈ સોઢા, જયેશભાઈ લીંબાણી, નૂર મોહમ્મદ જિયાણી, મોઇન ટાંક, મુસ્તાકભાઈ અગવાન, યશપાક ચાયાણી તેમજ આ વિસ્તારના અન્ય સ્થાનિક કાર્યકર્તા આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા। અમરેલી નગરપાલિકા દ્વારા વોર્ડ નંબર 7 અને 9 આ બંને વિસ્તારની અંદર અમરેલી નગરપાલિકાએ સમગ્ર શહેરમાં જે વિકાસ થઈ રહ્યો છે એના ભાગરૂપે સરકારશ્રી દ્વારા આપણને બહુ મોટી રકમની ગ્રાન્ટો આપવામાં આવે છે। તો આ બંને વોર્ડના વિસ્તારમાં જે રોડ અને ગલીઓ કાચી છે, જરૂરિયાત છે, ત્યાં આરસીસી રોડ મંજૂર કરેલ છે। એનું આજે ખાતમુહૂર્ત રાખ્યું હતું। આ ખાતમુહૂર્તની અંદર ઉપસ્થિત ભાઈ શ્રી રજાકભાઈ, આપણા લઘુમતી સ્થળના જિલ્લાના પ્રમુખશ્રી, માજી નગરપાલિકાના પ્રમુખ જયંતિભાઈ, ભાઈ શ્રી અજીતભાઈ ગોરી, સમીરભાઈ બિલખિયા, શેલારભાઈ, યાસીનભાઈ, અન્ય બધાના મને નામ નથી આવડતા, બધા જો આ વોર્ડના આપણા કાર્યકર્તા ભાઈઓ, નગરપાલિકાના પ્રમુખ મનીષાબેન અને સુરેશભાઈ, આપણા કારોબારી ચેરમેન છે, એ બંનેના અને સમગ્ર ટીમના પ્રયત્નથી શહેરમાં સારામાં સારો વિકાસ થાય છે। આ ગુજરાતની અંદર ભારતીય જનતા પાર્ટીની સરકાર છે, નગરપાલિકા પણ ભાજપની છે, તો આપણે એવું ઈચ્છીએ કે વધુમાં વધુ વિકાસના કામ થાય। અને મારુતિ કન્સ્ટ્રક્શનનું કામ છે ને, મારુતિ કન્સ્ટ્રક્શનનો જે આ કામ કરે એને આપણે બધાએ ધ્યાન રાખવાનું છે। અને એને મારી એટલી વિનંતી છે કે કામની ક્વોલિટી સારામાં સારી કરે। તમને કદાચ ખ્યાલ નહીં હોય, તમારે ધ્યાને એક વાત મૂકું કે 1980માં ભાજપની સ્થાપના થઈ ત્યારે હું બોમ્બે અધિવેશનમાં ગયો હતો। અમરેલી શહેરની અંદરમાં વોર્ડ નંબર 7 માં જે ખાતમુહૂર્ત થઈ રહ્યું છે ત્યારે આ તકે ઉપસ્થિત અમારા વડીલ અને ભાજપના પ્રણેતા અને અમારા સૌના આદર પાત્ર એવા પોપટભાઈ, દિનેશભાઈ પોપટ સાહેબ, અમારા જિલ્લાના લઘુમતીના પ્રમુખ ભાઈ રજાકભાઈ કચરા સાહેબ, મહામંત્રી બિલખિયા સાહેબ અને ભાઈ ઉપપ્રમુખ પ્રમુખ જે પૂર્વ પ્રમુખ જે છે જયંતિલાલ રાણવા સાહેબ અને સોહેલભાઈ શેખ, આ વિસ્તારના સદસ્ય અજયભાઈ પંડ્યા સાથે નિઝામ બાપુ કાદરી, આ સાથે અમારા ખાન સાહેબ જે અમારી સાથી મિત્ર હતા, જે અમારી સાથે જ એમ કે ઇલેક્શનમાં હતા એવા ખાન સાહેબ, અને વિસ્તારના તમામ આગેવાનો જે અહીંયા કાર્યકરો આગે ઉપસ્થિત રહ્યા છે। જ્યારે વોર્ડ નંબર 7ના જે અન્ય રોડ આ વિસ્તારનો જે ખાતમુહૂર્ત થયો છે એ સાથે તમામ વિસ્તારનો, દાખલા તરીકે વલિયાજીની ગલી છે, દાખલા તરીકે દિલશાકભાઈ શેખની ગલી છે, અને બાજુમાં મધુસૂદન લેબોરેટરી વાળો વિસ્તાર છે, અને જે વાંજાગોરની શેરી કહેવાય એ રોડનું પણ ખાતમુહૂર્ત, આ એટલે સમગ્ર જે વિસ્તારના જે કંઈ બાકી રહેલ કામ, આમ તો અમરેલી શહેરના એક પણ વિસ્તારનું કામ બાકી નહીં રહીએ સીસી રોડથી થશે, ત્યારે હું આ તકે અમરેલી શહેરના અમારા આગેવાનો જે અમારા નેતા જે છે જે કહે છે એ કરી બતાવે છે। ઠીક છે કે અમે તો અત્યારે બોરીમાં નથી, છતાં અમને બોરીમાં આગળ રાખ્યા છે, જે તે સમયે બસ સ્ટેન્ડ ચોકની અંદરમાં 10,000ની પબ્લિક વચ્ચે
माननीय દિલીપભાઈ સંઘાણી સાહેબ, રૂપાલા સાહેબ અને બાપુભાઈ અંધાર સાહેબ અને આપણા માનનીય સાંસદ કાથડીયા સાહેબ અને સમગ્ર ટીમના જિલ્લા આગેવાનો એવું કીધેલું કે ભાઈ અજીતભાઈ ગોરી તમારી આખી પેનલ હારી જીતેલા છો, તમારા સૂચવેલા કામ થશે ત્યારે વોર્ડ નંબર સાતના દરેક વિસ્તારના અમરેલી શહેરના દરેક વિસ્તારના કામો જે વિકાસના થઈ રહ્યા છે એનો અમને ગૌરવ છે અને નજીકના દિવસોમાં અમરેલી શહેર આવતું આગવું શહેર બની રહેશે, અમરેલી શહેર સુંદરતાને પાર કરી રહ્યું છે ત્યારે એમાં આપણે સહભાગી થઈ કામ થતા હોય ત્યારે એમ કે આપણે હવનમાં હાથ ન નાખીએ અને કામ થતું હોય એમાં આપણે સહભાગી બનીએ અને આ તકે જે અમરેલી શહેરના અમરેલી જિલ્લાના પ્રેસ મીડિયા જે અમને સહભાગી થયા છે તમામ પ્રેસ મીડિયાનો હું ખૂબ ખૂબ આભાર માનું છું.